સુરેન્દ્રનગરથી વલ્ભીપુર જતી કેનાલમાં રાણપુર રાજપરા ગામે કેનાલમાં ગાબડું પડ્યું, જેના કારણે મોટા પ્રમાણમાં કેનાલનું પાણી ભાગર નદીમાં વહી ગયું. આખરે વિભાગને માહિતી મળતા કેનાલમાં આવતું પાણી બંધ કરવામાં આવ્યું. સુરેન્દ્રનગરથી વલ્ભીપુર જતી કેનાલમાં રાણપુર અને રાજપરા ગામે કેનાલમાં ગાબડું પડ્યું. ફરી એક વખત કેનાલમાં ગાબડા પડ્યાના સમાચાર, જેના કારણે મોટા પ્રમાણમાં કેનાલનું પાણી ભાદર નદીમાં વહી ગયું છે. રઘુવીર મકવાણા સંવાદદાતા ફોનલાઈન પર જોડાયા છે બોટાદથી. રઘુવીર, શું માહિતી મળી રહી છે? શું કોઈ પગલાં તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે કે હજુ પણ પાણી વેડફાઈ રહ્યું છે? ચોક્કસથી વાત કરું તો જે સમગ્ર ઘટના હોય છે, જો આપને પૂરેપૂરી માહિતી આપું તો બોટાદ જિલ્લાનું જે રાણપુર તાલુકાનું રાજપરા ગામ છે, ત્યાં રાજપરા ગામ પાસે કેનાલમાં ગાબડું પડ્યું છે. આ કેનાલ છે જે સુરેન્દ્રનગરથી વલ્ભીપુર તરફ જતી જે મેન કેનાલ છે, તેમાં રાણપુર ના જે રાજપરા ગામ છે ત્યાં ગાબડું પડ્યું. મહેશ જોતો કરી લા એમને એમ લઈ લીધું. જોડાવા બદલ